તો ભાઈ તમારું રિઝલ્ટ મેં જોયું અને વિદ્યાર્થી મિત્રોને પણ આપણે કહેશું કે શું તમારું બોર્ડનું શું રિઝલ્ટ આવ્યું? બોર્ડનું રિઝલ્ટ 99.81 આવ્યું. ઓકે. અને ગુજકેટ? ગુજકેટમાં 99.47 આવ્યા. ઓકે. અને જેઈ નું એક્ઝામ? જેઈના બીજા અટેમ્પમાં 98.35 આવ્યા. મતલબ કે એલિજિબલ છો તમે? વાહ, અરે એ પેલા અટેમ્પમાં જ હતો, આ તો બીજામાં સુધારો થયો. વાહ. મને એમ કહો કે પહેલા પ્રથમ તો આ રિઝલ્ટ જ્યારે જોયું, સર્ચ કર્યું ને તમારી સમક્ષ આવ્યું, કેટલો આનંદ થયો તમને ને તમારા પરિવારને. અરે બહુ બહુ સરસ. આમાં પાછો ટાઈમ લાગી ગયો રિઝલ્ટ ને આવવામાં, વધારે ટાઈમ લાગી ગયો ચૂંટણીને લીધે, એટલે વધારે ઓલું હતું. સાચી વાત છે, સાચી વાત છે. પહેલા તો એ કહો કે ભાઈ તમારી આ જે જર્ની રહી જેમાં તમે સફળતા મેળવી એના તો તમે પાત્ર છો જ, તમારી મહેનત પણ હશે, તો ખૂબ ખૂબ અભિનંદન પહેલા તમને અને તમારા પરિવારને. હા, થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક જી, યુ. શું રોલ રહ્યો PW નો કે જે તમારી આ જર્નીમાં તમને મદદ કરી? PWN નો ઘણો રોલ રહ્યો છે. લાઈવ લેક્ચર થી લઈને DPP અને ટેસ્ટ સિરીઝ પણ બહુ સારી હતી. રેગ્યુલર ટેસ્ટ આવતી, બહુ મોટો ફાયદો થતો એનો. ઓકે. અને માર્ક ડાયરેક્ટ કેલ્ક્યુલેટ થઈને આવી જાય ક્યાં ભૂલ છે, અને DPP માં નીચે સોલ્યુશન હતું, એ બહુ ફાયદો કર્યો એને. ઓકે. તો પ્રગતિ PCM બેચમાં તમે હતા રાઈટ, અને હા હા સાથે સાથે બીજી કોઈ બેચમાં હતા? ના ના, પ્રગતિ PCM એક જ લીધેલી બેચ. ઓકે. ક્યારે જોઈન કરી હતી આ બેચ તમે? સ્ટાર્ટિંગ થી તે કે ફરી પાછળથી કે? હા, સ્ટાર્ટિંગથી જ તે મને તો અગાઉની ખબર જ હતી, ચાલુ થાય ની જ રહ્યા હતી, એટલે ગ્રેટ ગ્રેટ. પહેલેથી જોઈન કરેલી હતી. અરે વાહ, અરે વાહ. અને તમે એને રેગ્યુલર ફોલો કરતા હતા એના લેક્ચર્સ, એની હા, DPPs રેગ્યુલર. હા, રેગ્યુલર ક્યાંક છૂટી જાય ડેઇલી? તો શનિ રવિ માં આવી જાય, એવી ઓકે રીતે બહુ ઓકે. બેકલોગ થવા નથી દીધો. ટેસ્ટ પણ આપતા હતા? હા, ટેસ્ટ આપતા હતા, અમુક વચ્ચેથી ચૂકાઈ ગઈ છે, પણ લગભગ આપેલી છે બધી. ઓકે ઓકે. તો મને એ પહેલા પ્રથમ થઈ ગયો કે જે આપણી પ્રગતિ PCM બેચ હતી એનાથી બોર્ડ અને ગુજકેટ નું તો એમાં કન્ટેન્ટ હતું, શું એનાથી જેઈ પણ ક્રેક હા થઈ જાય? હા, થઈ જાય. જો ને, તો આજ ઉદાહરણ છે ને, એમાંથી તો કરેલું છે બધું. સાચી વાત. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ છે ને એવું કહેતા કે સર હા, ગુજરાતીમાં જેઈ ના થાય, ઓનલાઈન જેઈ ના થાય, શું આ વસ્તુ સાચી છે આ બધી? ના ના, ઈ તો કરવું હોય તો બધું થઈ જાય સર. બસ બેસ્ટ વસ્તુ તો એ છે, અમે હા યસ, વિદ્યાર્થીને જ કહીએ છીએ કે જો માની લો તમારે કરવું છે, તમે તૈયારી કરવા તૈયાર છો, તમારી પાસે સ્ત્રોત અવેલેબલ છે, અને સ્ત્રોતમાં તમે હા બેચની અંદર છો તો તમે એની જ્વલંત સફળતા સુધી તમે એને ડેફિનેટલી પહોંચાડી છો. હા હા સર, એ તો ચોક્કસ વાત. ઓકે. હવે વાત કરીએ આપણે ત્રણેય એક્ઝામ ને અલગ અલગ સ્ટેપમાં સમજીએ, તમારી સ્ટ્રેટેજી ને મજા આવે. પેલા તો એ કહો કે ગુજરાત બોર્ડ ની એક્ઝામ માટે તમારી શું સ્ટ્રેટેજી? કારણ કે અહીંયા MCQ છે, થિયરી પણ છે. બોર્ડ માટે તો મુખ્ય વસ્તુ એ જ છે કે જેટલી વાર થાય તેવા રિવિઝન કરવું. રિવિઝન ઓકે, જ મેઇન વસ્તુ સાબિત થાય આમાં, બોર્ડમાં તો. સમજી ગયો. અને ગુજકેટ ના તો PYQ પાછળના જે હતા ક્વેશ્ચન પેપર, એ બહુ કામ આવ્યા. તો ભાઈ ગુજકેટ માં તમે PYQ ઉપર કાજ ફોકસ કર્યું, MCQ તો તમે બોર્ડ માં કર્યા હોય, ગુજકેટ માટે તો અને બેસ્ટ. બધો 100 હા, એ લગભગ સરખા જ લેવલ ના હોય ગુજકેટ. હા એમાં પણ આ રાઈટ, વખતે તો ગુજકેટ નું પેપર પણ સહેલું હતું. સાચી વાત છે. અને બીજું કે બોર્ડ માં તો આપણે બધા MCQ ટીક કરી નાખ્યા, કારણ કે નેગેટિવ માર્કિંગ તો હા. છે નહીં, પણ ગુજકેટ માં શું કર્યું તમે આ નેગેટિવ માર્કિંગ થી બચવા માટે? ના સર, ગુજકેટ માં અમે 40 માંથી 40, 121 માંથી 121 બધા ટીક કરીને આવ્યો હતો. વાહ, એટલે એક બે ખોટા પડ્યા છે, એટલે 0.25 બધામાં ગયેલો છે. એ એક થોડું નુકસાન બે થયું જો નો ટીક કર્યા હોત. ક્વેશ્ચન ખોટા પડ્યા, ત્રણ ક્વેશ્ચન ત્યાં સુધી ઝાઝા માર્ક હા નીચે યસ. ગયા, એટલે કોઈ વાંધો નથી. સાચી વાત છે. બીજી વાત કે જેઈની શું ખાસ સ્ટ્રેટેજી રહી? પહેલું પહેલેથી તમારું જેઈ ટાર્ગેટ હતો કે બેચ માં આવી ગયા બાદ તમને ચાલો ભાઈ થઈ રહ્યું છે તો જેઈ કરીએ? ના ના, 11મા સ્કૂલ લેવલે થોડું ઘણું થતું હતું, બહુ વિશેષ કહેવાય એટલું નહોતું. પણ 12મા બેચ જોઈન કર્યા પછી અને પોતાની રીતે એમ નક્કી કર્યું હતું કે JEE ની એક્ઝામ આપવી છે, એટલે તૈયારી ચાલુ કરી દીધી. પછી પાછળથી કરેલી, પણ 11મા નું રિવિઝન ચાલુ રાખતું હતું વચ્ચે વચ્ચે ક્યારે. ઓકે ઓકે. બહુ બેસ્ટ વસ્તુ કીધી, 11 નું રિવિઝન. તો એનો અર્થ એવો થયો કે ઘણા વિદ્યાર્થીઓને સેમ પ્રોબ્લેમ હોય છે કે 12th માં આવે ત્યારે 11 થોડુંક વીક હોય, તો તમારું પણ હતું એ સમયે જ્યારે 12th માં તમે આવ્યા હા, હતા? 11th નું શરૂઆતમાં તો થોડું થોડું ભૂલાઈ જેવું લાગે, પણ જ્યારે જ્યારે વેકેશન મળે, 7મા 8મા નું આ છે તે રજા મળે, ત્યારે એનું રિવિઝન કરી તો પાછું યાદ આવી જાય, કેમ કે એક વાર ભણેલું તો હોય જ. હા, સમજી સમજેલું હોય તો પછી ફરીથી યાદ આવતા વાર ન લાગે, એની હા, પ્રેક્ટિસ વાર કરો ન કઈ લાગે. પણ. હા આ જેઈ ની અંદર શું ખાસ સ્ટ્રેટેજી રહી કે ભાઈ ને ગમે તે જેઈ તો ફોડવું જ છે, શું ખાસ સ્ટ્રેટેજી તમે ફોલો કરી જેઈ ની? ખાસ તો મેં છેલ્લે છેલ્લે આવીને ત્યારે કોર્સ પૂરો થઈ ગયો, ત્યારે તો પાછળ યરના જે હતા ક્વેશ્ચન પેપર એ હાથે સોલ્વ કર્યા હતા.
એના ઉપરથી અંદાજો આવે કયા પ્રકારના પ્રશ્ન પૂછાય છે આ ટેસ્ટ બધું. અને ટેસ્ટ સિરીઝ તો હતી જ તે, બેચ જોઈન કરી હતી. યસ અને કોઈ પણ એક રેફરન્સ બુક પૂરી સોલ્વ કરવી જોઈએ, મારું એવું માનવું છે કે ગમે એક પૂરી પણ પૂરી કરવી જોઈએ. કરવી જોઈએ. સાચી વાત છે, ઘણા લેવામાં આગ્રહ રાખતા હોય છે અને ઘણા લઈને પૂરી કરવામાં આગ્રહ રાખતા હોય છે. સાચી, તમે મેરેથોનમાં પણ જઈની મેરેથોન પણ તમે જોઈ હશે. લાસ્ટ એક્ઝામ ઉપર પીડબ્લ્યુ ની યુટ્યુબ ચેનલ ઉપર મેરેથોન પણ આવી, જોઈન થયા હતા એમાં. હા, એ જોઈ હતી શરૂઆતમાં, થોડી થોડી જોઈ હતી, પછી મેં હાથે તૈયારી કરતો હતો એટલે નથી જોયેલી પાછળ. ઓકે, પણ તમે બેચમાં જે હતું એ તો બધું કરી લીધેલું, રાઈટ? હા, એ પૂરેપૂરું. ઓકે, હવે મને એમ કહો કે આ જે તમે સફળતા મેળવી, હવે આમાં એવું બનશે કે ભાઈ ઘણા ચેપ્ટર અથવા ઘણા સબ્જેક્ટ વીક હોય, એ વીકનેસ સ્ટ્રોંગ કરવામાં, કોઈ ટોપિક ને વીકનેસ સ્ટ્રોંગ કરવામાં તમારી પોતાની શું સ્ટ્રેટેજી? એવું હતું કે સર કોઈ પણ ટોપિક પૂરો થઈ જાય તો એમાં કોઈ ડાઉટ ન રહેવો જોઈએ, એ એક મેઇન સ્ટ્રેટેજી તરીકે રાખી શકાય કે એમાં કોઈ ડાઉટ ન રહેવો જોઈએ, બધું સોલ્વ કરીને આપવું, ગમે સર વાત કરીને કે ગમે એ રીતે, યુટ્યુબ માંથી કે બેચ માંથી કોઈ પણ રીતે, એટલે બધું ક્લિયર ઓકે, થતું જાય તો પછી કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. આવવાનો નથી, ક્લિયર થઈ ગયો એટલે પ્રોબ્લેમ સોલ્વ. હા, એમ ઓકે, સમજી ગયો. પછી એક્ઝામ ના આગલે દિવસોમાં, કઈ એક્ઝામ ના દિવસે, એક્ઝામ ના આગલે 2 દિવસોમાં કે એક્ઝામ ના દિવસે શું તમારો પ્લાન હતો? માસ્ટર ગ્રુપ પર પ્લાન શું હતો કે ભાઈ હું આ કરીશ? માસ્ટર પ્લાન તો એ જ હતો સર, જેમ બને એમ બધું પૂરું કરવું, કોર્સ પૂરો કરવો એ જ મોટો ચેલેન્જ હોય છે એક્ઝામ ની પહેલા, એટલે કોર્સ પૂરો થઈ જ મેઇન હેતુ હતો, અને જે આપણે વધારે ફાવતું હોય એ પહેલા કરવું જોઈએ. સમજી ગયો, કારણ કે જે આવડે છે એ તો માર્ક અપાવવા જ જોવે, એમાં લેક ઓફ પ્રેક્ટિસ હા, ના એમ એ તો દેખાતી આવવા હોય. જોઈએ, એ શ્યોર થઈ જવા જોઈએ, ઓલું પાછળના જે મળે એ બોનસ તરીકે કહી શકાય. તો તમારી એટલી પ્રિપરેશન હતી કે એક્ઝામ ના આગલે દિવસે શું તમને એમ થઈ ગયું ઓકે મેં બધું કરી દીધું છે, હવે મારે રિવિઝન કરવાની જ જરૂર છે? JEE માં તો 11માં નું રહી ગયું હતું ઘણું ખરું, ઘણા ખરા ચેપ્ટર છોડી દીધા હતા, પણ 12માં નું લગભગ બધું કરી નાખ્યું, ઓકે, 12માનું બધું થઈ ગયું, 11નું થોડું ઘણું રહી ગયું. 11માં તો થોડુંક રહી ગયું હતું. હા, ઓકે, શું ચેન્જ કર્યો તમે જેઈઈ ફેઝ 1 અને ફેઝ 2 માં? શું ચેન્જ કર્યો? 1 તો 2 દેવાઈ ગયા, શું ચેન્જ કર્યો તમે? ફેઝ 2 માં તો કઈ બહુ ચેન્જ નતો કર્યો, પણ ફેઝ 1 માં હું ન આવડતા હોય એવા રીતે તુક્કા મારી લેવો તો એ મેં બંધ કર્યું. માઇનસ સિસ્ટમ એ બહુ નડતર થઈ હતી મને પેલા અટેમ્પ્ટ માં, બીજા અટેમ્પ્ટ માં એ ખાસ સુધારો કર્યો કે જે પ્યોર બેઝિક. સાચી વાત છે, ગુજરાતીઓ છે ને, લાવે એટલે બધું લઈ લેવું, બધું ખાઈ લે, આપણે કેમ બોલ્યું હોય કાલો ભાઈ જમી લઈએ બધું. તો એના કરતા તમે બહુ બેસ્ટ વસ્તુ હા, કીધી કે અટકાવો, હે ને, નથી થઈ ગયું તો ઘડીક અટકાવો, ઉભાર્યો, પેલા બાકીના જે આવડે છે એ પ્રશ્નો કરી લ્યો, પછી અહીંયા ફરીથી આવો. તો એવા કેવા ક્વેશ્ચનો હતા જે જેમાં તમે રિસ્ક લેવા માંગતા હોય? માની લો કે આ ક્વેશ્ચન છે એમાં મેં રિસ્ક લીધું, તો 50-50 આપણે જનરલી બધા કરતા હોય, તમે શું કરતા હતા? આમાં તો મોટા ભાગના ગણતરી વાળા પ્રશ્ન હોય એમાં તો આસપાસનો જવાબ આવતો હોય એટલે ટીક કરી નાખતો હતો, એક્ઝેક્ટ જવાબ ન આવતો, અને બાકી કન્ફ્યુઝન વાળો હોય એ તો છોડી દો, અને થોડું વધારે એમ હોય કે આવડે છે તો એ બેમાંથી એક 50-50 વાળો છે તમે કયો છે. સમજી ગયો, કારણ કે હું છે 2 ઓપ્શન તો નીકળી ગયા, વધ્યા 2, હવે 2 માંથી એકને પસંદ કરવાનું છે. હા સાચી વાત છે, સાચી હા વાત છે, એટલે પ્રોબેબિલિટી વધી જાય ને સાચું પડવાનું. બરાબર. તમે મોસ્ટ ઓફલી જે સ્ટ્રેટેજી વાપરી એમાં એવું કઈ રાખતા હતા કે આટલી કલાક તો વાંચી જ લેવાનું, આમ કરી જ લેવાનું, એવું કઈ કાંઈ ના ના, એવું જરાય નહીં સર, જ્યાં સુધી તો મજા કરવાનું? ત્યાં સુધી, કોઈ સાચી, ક્યાંય વધારે કામ નથી આવતું, રોલમાં હોતું નથી, બરાબર. જ્યાં સુધી થાય ત્યાં સુધી કરવાનું ને પછી સુઈ જવાનું. ને વાત તમારી બહુ બેસ્ટ છે, હું એટલે પ્રશ્નો પૂછું છું. હું જે આ પ્રશ્નો પૂછું છું ને એ આજે મારી પાસે એટલે આવા પ્રશ્નો છે, કારણ કે અમને વિદ્યાર્થીઓ આવા પ્રશ્નો પૂછતા કે સર હું કેટલી કલાક વાંચી લઉં, હા તો હું કેટલા એમ, તમે જોયું હશે બેચ ની અંદર વિદ્યાર્થીઓ સતત આવા પ્રશ્નો પૂછતા હોય હા કે સર કેટલા MCQ કરું દાખલો આ ચેપ્ટર થાય. ભાઈ આનું કોઈ ફિક્સ નથી હોતું, તમારું કોન્ફિડન્સ ક્યારે જે ડન નથી, તમારું જે ટોપિક નું ચિત્ર તમારા માઇન્ડમાં ક્યારે સ્પષ્ટ થઈ જાય ત્યાં સુધી તો તમારે કરવું પડશે. સાચી વાત ને? હા સાચી. અને પાછા કોર્સ પૂરો થયા પછી પાછળથી ઘણો ટાઈમ મળે છે રિવિઝન માટે કે ડાઉટ સોલ્વિંગ માટે, કોર્સ તો વહેલો જ પૂરો થઈ જાય છે એટલે સાચી વાત બે છે, ત્રણ મહિના મળે એ બહુ ફાયદો કરાવી શકે. ના ના, એ બહુ બેસ્ટ વસ્તુ છે. અમે પહેલેથી એ જ પ્લાનિંગમાં ચાલ્યા હતા, જ્યારે પ્રગતિ બેચ લોન્ચ થઈ ત્યારે પણ એ જ વિચાર્યું કે ભાઈ મેક્સ ટુ મેક્સ પહેલા ફેઝ તો અમારા વિદ્યાર્થીઓને મોકલવા હતા, બરાબર છે. એવું ના હા બને કે પહેલા ફેઝમાં એ વિદ્યાર્થી ન જઈ શકે. અને હવે બેચ નું નામ બદલીને લક્ષ્ય JEE કરી નાખ્યું છે, તો લક્ષ્ય JEE માં પણ અમારો એ જ પ્લાન છે, કારણ કે આ વખતે નું ટાઈમ ટેબલ એ જ છે કે વિદ્યાર્થી પહેલા ફેઝમાં પણ જશે
પહેલા પછી સેકન્ડ ફેઝ મેં જશે. હવે તમે એક વિચારો કે નવેમ્બર ડિસેમ્બરમાં જે સિલેબસ પૂરો થઈ જાય છે, કેટલા મંથ વધે છે બોર્ડ ગુજકેટ અને જેઈ કરવાના? 3 થી 4 મંથ વધે છે. તમે આસાનથી સોલ્વ કરી શકો જો તમારે કરવું છે તો. અને એ સમયમાં ઘણાનો સ્કોર રિયલી હું એમ કહીશ કે ટેસ્ટમાં માની લો ડાઉન છે તો એ અપ સુધી જઈ શકે, અને જે અપ થી ડાઉનમાં જઈ શકે. આ સમયનો જો ઉપયોગ તમે ના કર્યો તો શું કહેશો તમે? જે વિદ્યાર્થી મિત્રો અત્યારે ધોરણ 11માં આવ્યા હોય, એટલે તમે 11માં થોડી ઘણી ભૂલું કરી હશે, થોડું ઘણું છોડ્યું હશે, તો શું કહેશો જે 11માં વાળા વિદ્યાર્થીઓ માટે કે આ તમે પહેલેથી ધ્યાન રાખજો, ઓ ભાઈ અમારે આ થયું છે, તમારે ન થાય. ના ના સર, 11માં શરૂઆતમાં અઘરું પડે એ તો સ્વાભાવિક છે, કેમ કે કઈ જાણેલું ન હોય. 10માં સુધી તો બધું આમ નોર્મલ હોય, પછી તે સાચું આવે ભણવાનું. એટલે સાચી વાત છે. કેમેસ્ટ્રી ફિઝિક્સ માં અઘરું પડી શકે થોડું શરૂઆતમાં, પણ પછી ધીમે ધીમે યુઝ તો થઈ જાય એટલે વાંધો ન આવે બહુ. પણ જાળવી રાખવું પડે કે ધ્યાન રાખો શરૂઆતથી તો થઈ શકે, નહીતર ધીમે ધીમે ભેગું થતું જાય ને પછી એનો કઈ નિકાલ આવતો નથી. એનો કઈ નિકાલ આવતો રહે. સાચી વાત છે. હા, 12th વાળા વિદ્યાર્થીઓ માટે શું કહે છે? 12th માં તો બધું સાથે કરવાનું હોય, બોર્ડ ગુજકેટ અને JEE તો હોય જ તે પહેલેથી, એટલે થોડુંક થિયરી સિરિયસનેસ ઉપર. તો આવી ગઈ હોય. હા એમ, અને 1 વર્ષનો અનુભવ થઈ ગયો હોય સાયન્સ માં ભણવાનો, સાચી વાત. એટલે થિયરી ને ઘણા છોડી દેતા હોય, પણ એ 50 માર્ક ની આવે છે એટલે એના ઉપર થોડું ધ્યાન વધારે આપે તો બોર્ડ માં સારો સ્કોર થઈ શકે. બરાબર. શું કરતા હતા થિયરી ના પ્રશ્નો માટે તમે ખાસ? થિયરી માં તો કેમિસ્ટ્રી માં તો એક રેફરન્સ બુક પકડી દીધી, એમાંથી જ બધું કર્યું છે. ઓકે. અને ફિઝિક્સ માં તો અમારા અહીંયા સ્કૂલ માંથી ઘણું સારી રીતે મટીરિયલ આપવામાં આવતું હતું, એટલે લગભગ એમાંથી કર્યું થિયરી નું બધું. બેસ્ટ બેસ્ટ માર્ક આવી ગયા એ આપણી માટે સૌથી મહત્વની હા, વસ્તુ છે. સાચી વસ્તુ છે. મેથ્સ માં તો ટેક્સ્ટ બુક હોય જ છે પહેલેથી, એના દાખલા સિવાય કોઈ હા વસ્તુ હોતી નથી. સાચી વાત છે. મેથ્સ માં તો તમને ક્વેશ્ચનો, સ્વાધ્યાયના પ્રશ્નો અને ડીપીપી ના હા ક્વેશ્ચનો તમે કરતા જ હોય. વાત હા એ છે ડીપીપી. કે હા જી વાત એ છે કે માની લો કે મારી પાસે કોઈ ક્વેશ્ચન કે કોઈ ટોપિક મને એવું લાગે છે કે આ ચેપ્ટર નો હાર્ડ છે અને મને નથી આવી રહ્યું આવડી રહ્યું, તો એવા ટોપિકમાં તમે શું કરતા, સ્કીપ કે એને શાંતિથી સમજી લેવો પછી? શાંતિથી સમજવાની પહેલા કોશિશ કરવી જોઈએ, તોય ન સમજાય તો સર ને પૂછવું જોઈએ, અને તોય ન બરાબર. સમજાય તો માર્ક લેવા જોઈએ, તો છેલ્લે પછી ગોખી નાખવાનો રસ્તો હો જાય. સાચી વાત છે. કોઈને જાવા તો નહીં દેવાનું, એમ છે ગમે થઈ હા, જાય જાવા તો નહીં દેવાનું. રંગ અને કેમિસ્ટ્રી માં આકાર રંગ ઘણું બધું એવું હોય કે એમાં કઈ સમજવાનું ન હોય, યાદ જ રાખવાનું હોય સીધું, સાચી વાત. તો એવી વસ્તુ તો યાદ રાખવી ફરજિયાત થવાની જ છે. સાચી વાત છે એ તો. અને કેમિસ્ટ્રી માં તો અમુક પોઈન્ટ એવા છે કે જેમાં પેન ચલાવવાની જરૂરી નથી, તો તમારે કરી લેવાનું હા છે ભાઈ, તમારે આવી જશે, તમને માર્ક અપાવશે જો તમને પ્રોપર એક વખત તમે કરેલું હશે તો તમને માર્ક. બીજી વસ્તુ કે તમારે હવે આગળ કયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવાનો તમને વિચાર છે? આગળ હવે તારા JEE ઉપરથી NIT માં મળી જાય એડમિશન, અને સાચી વાત. જો કમ્પ્યુટર કે IT બ્રાન્ચ લેવાની ઈચ્છા હોય તો LD માં પણ મળી શકે આના ઉપરથી, બોર્ડ ઉપર. એટલે ઓકે હવે એ બે માંથી એક વસ્તુ વિચારવાની છે અમારે. ઓકે. હવે એમાં તમારે કોઈ ચોઇસ ફિલિંગમાં કોલેજ ને સિક્વન્સમાં ગોઠવવામાં તમારે કોઈ મદદની જરૂર હોય તો ઓલવેઝ વી રેડી. અમે બધા રેડી છીએ, કોઈ પણ વિદ્યાર્થી હોય, તમે નહીં, બધા વિદ્યાર્થીઓ માટે રેડી છીએ. અને બીજી વસ્તુ કે જે ચોઇસ ફિલિંગ કરો ને ત્યારે એક મો કરાવો, સૌથી પહેલા મો હા કરાવો હા એટલે તમને ખબર હશે કે એક તમને એક્સપેક્ટ ખબર પડે કે માની લો તમે જે રીતના કોલેજ ગોઠવી છે કે પહેલા મને અહીંયા મળે પછી મને અહીંયા મળે, એવી રીતના જો બધા વિદ્યાર્થીઓ ગોઠવી લેશે એમાં તમને જો તમારી ઈચ્છિત કોલેજ થી સૌથી ઉપર રાખવા, જો એ મળી હા જાય છે મોક રાઉન્ડમાં જ મળી જાય છે, તો સમજી લો 80-90% ચાન્સ છે કે ભાઈ તમને મળશે જ. કેમ 90%? તો 10% કેમ નહીં? માની લો કે આપણેથી કોઈ આગળ વિદ્યાર્થીઓ છે થોડા ઘણા પોઈન્ટ રાઈટ, અને કોલેજમાં સીટ ઓછી છે, તમારે તો મળી જ જવાની છે, પણ એવા વિદ્યાર્થીઓ કે જેને સીટ ઓછી છે એમાં નથી આવી શકે, જો એની પ્રાયોરિટી બદલી નાખ તો થોડું ઘણું 10%માં એવું રહેતું હોય છે ચેન્જેબલ, બાકી એવું ચેન્જેબલ હોતું નથી. બસ તમે આગળ જતા પણ સારા એવા સ્કોર બનાવશો અને બસ આવી સ્ટ્રેટેજી હા હશે. બીજું કઈ તમે શેર કરવા માંગતા હોય વિદ્યાર્થીઓને અબાઉટ PW કે અબાઉટ તમારી પ્રિપેરેશન, તમારી કોઈ સ્ટ્રેટેજી? એક તો PW ની જે DPP સિસ્ટમ છે કે ત્યાં નીચે ક્વેશ્ચન ની નીચે જેનું સોલ્યુશન મળે એ સાચી વાત. બહુ સોલિડ વસ્તુ છે, અને એનું ઓલી ટેસ્ટ પણ આવે છે એમાં પણ સોલ્યુશન તાત્કાલિક મળી જાય છે, તો એ બહુ સારી વસ્તુ છે. કારણ કે ચોપડી માંથી કરતા હોય તો એનું સોલ્યુશન ગોતવામાં જે ટાઈમ બગડે એ આમાં બગડતો નથી, ડાયરેક્ટ વિડીયો સોલ્યુશન મળી જાય છે. વિડીયો સોલ્યુશન આવે છે એટલે ને તમે સોલ્વ પણ કરી શકો. સાચી વાત છે. હા, એમ ડાયરેક્ટ સોલ્વ કરી શકાય, પેલા સાથે કોશિશ કરી પછી ન થાય તો ડાયરેક્ટ વિડીયો જોઈ શકાય છે.
ઓલું બુક માંથી સમજવામાં પણ ક્યારેક વાંધો આવે અને ટાઈમ પણ વધારે જોઈએ. સાચી વાત. માની લો કે જર્ની તમારી ઓનલાઈન લેક્ચરો સાથે હતી, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શું કરે કે બેચ લઈ તો લે પણ પછી એમાં સ્ટડી નથી કરતા, ને ક્યારેક છૂટી ગયો પછી મૂકી જ દે છે. તમે શું કરતા ક્યારેક? માની લો કે એકાદો લેક્ચર મિસ થઈ ગયો સંજોગોવશાત તો. છૂટી ગયું હોય તો આપણે શનિવારે એક જ લેક્ચર આવતો અને રવિવારે તો લેક્ચર હોતા નહીં, એટલે મોટે ભાગે એ ગાળામાં પૂરું કરવાની કોશિશ કરતો, અને ક્યારેક એવું હોય તો વચ્ચે રજા મળે ત્યારે પૂરું કરી લેતો. સાચી વાત છે. ગ્રેટ, ખૂબ જ મજા આવી. જોરદાર તમારી સ્ટ્રેટેજી હતી કે ભાઈ ગમે થઈ જાય ભાંગી નાખો, ભૂકો કરી નાખો, આવડે તો પેલા હા સમજી લ્યો બરાબર, નો આવડે તો હજી બીજો એફર્ટ લગાવો, હજી નહીં આવડતો તો ગોખી લો, પણ ગમે થઈ જાય ઈ ટોપિક માર્ક અપાવીને જાવો પડે, એટલે જાવો પડે. વાત સાચી છે, સાચી વાત હા એ છે. ચોક્કસ વાત ગ્રેટ ગ્રેટ ગ્રેટ. તો ભાઈ સાહેબ જયારે પણ સેન્ટરે આવો, PWA આવજો, મળીશું, મજા આવશે. અને કોઈ પણ હેલ્પની જરૂર હોય તો તમે ડેફિનેટલી કોન્ટેક્ટ કરજો. બસ તમે આવા જ રિઝલ્ટ આગળની એક્ઝામમાં પણ મેળવતા રહ્યો, અને તમે એક બીજાના પણ એક આદર્શ બનો, એવી જ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા. અને આ સારા એવા પરિણામ બદલ તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર સર, થેન્ક યુ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ.